પહેલા હોવો જોઈતો હતો નહીં ક્યારે પણ નહીં અને અનુષ્કા મારી દીકરી છે એને એટલી એ આવી જ્યારે ત્યારે અમારું આખું ફેમિલી એટલું બધું ખુશ એટલી બધી ખુશીનું વાતાવરણ હતું કે મારા હસબન્ડે લિટરલી ફટાકડા ફોડ્યા હતા કે અમે લોકો એટલા બધા ખુશ હતા અને એવી મેન્ટાલિટી કે ભાઈ પહેલા દીકરો આવવો જોઈએ ઘણાનું અમને કીધું જેમ કે ફેમિલી પ્રેશર હોય પણ હું અનાવેલ બ્રાહ્મણમાં પરણી છું એ લોકોમાં તો એવું જોવા મળતું હોય છે કે પ્રેશર રાખતા હોય છે પણ મારા ફેમિલીમાં એવું ક્યારે પણ નહીં જે અનુષ્કા આવી ત્યારે પણ એટલી જ ખુશી અને પછીનો દીકરો મારો આર્યન છે પણ ત્યાં એને પણ અમે લોકો બંનેને ઇક્વલ માનીએ છીએ કંઈ એવું નથી કે આ બોય છે આ ગર્લ છે બંનેને ઇક્વલી જ અમે લોકો માનીએ કે ભાઈ તમારે બંનેનું સ્વિમિંગ તો તને પણ સ્વિમિંગ તને પણ આ સ્કેટિંગ તો તને એવું નહીં કે અનુષ્કા ને બંનેનું ઉછેર સરખી રીતે કરો છો અને ખાસ કરીને આ બાબતે જરૂર છે હવે જાગૃતતાની કે લોકોમાં એ પ્રકારની જાગૃતિ આવે કે દીકરો અને દીકરી એક સમાન છે અને જાગૃતિ લાવવા માટે કયા કયા પ્રયત્નો કરવા જોઈએ આ વિશે આપણે ચર્ચા કરીશું બ્રેક બાદ અરે હરિયા દાઢી કરી આપ યાર ખુશીથી દિમાગ નું માટલું હલશે જે ધાર્યું નતું હવે તે મળશે જેમ કે હવે દરેક મહિન્દ્રા ટ્રેક્ટર પર જાપાની બ્રાન્ડ તોશીબા નું એલસીડી ટીવી તદ્દન મફત મળશે સમાજ હજુ ખરેખર એટલો પછાત છે કે હજુ ગર્ભ પરીક્ષણ કરાવવામાં આવે છે અને જો દીકરી હોય તો એબોર્શન સુધી પણ જઈ શકે છે આજના માતા પિતા એનાથી વિચારતા કે દીકરો હોય કે દીકરી અંતે તો એક સંતાન છે તેમનું જ લોહી છે અને શું કરવું જોઈએ પ્રગતિ કરવા માટે જાગૃતિ લાવવા માટે ખાસ શું કરવું જોઈએ આ વિશે ચર્ચા કરી રહ્યા હતા આપણે જયશ્રીબેન છે આપણી સાથે રુઝાનબેન છે અને પિંકીબેન છે આપણી સાથે જયશ્રીબેન ઘણી વખત એવી મેન્ટાલિટી જોવા મળતી હોય છે કે દીકરાઓની અપેક્ષામાં 4-5 દીકરીઓ થતી હોય છે અને છતાં બી પછી દીકરો આવે ત્યારે લોકોને એવું થતું હોય છે કે ના હવે મતલબ દીકરો આવી ગયો એટલે હવે અમને સર્વસ્વ મળી ગયું સ્વર્ગનું સુખ મળી ગયું અને ઘણા લોકો એક કહેવત કહેવાય કે સ્વર્ગની સ્ત્રી બતાવે દીકરો આ બાબતે આપનું ખાસ શું કેવું છે કારણ કે હવેના જમાનામાં આ કહેવત ક્યાંક ને ક્યાંક ઉલટી પણ સાબિત થતી હોય છે અત્યારે જે મોંઘવારીનો જમાનો ચાલે છે એમાં એક કે બે સંતાન હું એમ માનું છું કે બહુ પછી દીકરો આવે કે દીકરી પણ ખાસ કરીને હું ગામડામાં જયારે શૂટિંગ કરવા જતી હોઉં ત્યારે હું અમે લોકો ઘણા સ્ત્રી ભ્રૂણ હત્યાના શો બી કરવા જતા હોઈએ છીએ આવી રીતે ત્યારે આ બધું પૂછીએ ને ત્યારે એ લોકો જે બૈરી પ્રેગ્નન્ટ હોય એ એમ જ માનતી હોય કે મારી તો સંતાન બચ્ચું એનું તો એક જાન છે એનું બાળક છે પણ બાળક એટલે બાળક પછી એ પત્નીને એવું નથી હોતું માતાને કે પત્નીને કે એને કે મારે દીકરો જ આવવો જોઈએ કે દીકરી જ આવવી જોઈએ પણ એના આગળ પાછળનું જે જેઠ ને દિયર ને સાસુ સસરા નણંદ આ બધા જે તૂટી પડે છે ને બધા પ્રેશર કરે છે એટલે પેલા બહેનને કમ્પલસરી પરાણે ન છૂટકે દિલ દુખતા દુખતા એને એબોર્શન કરાવવું પડે અથવા આ જોડાવવું પડે અને પછી સંતાનને મારી નાખવાની એક માની મજબૂરી આવી જતી હોય છે કોઈ માં એવું ના ઈચ્છે કે હું મારા જોડાવું કે દીકરી છે કે દીકરો એને માટે સંતાન એટલે પોતાનું બચ્ચું જ છે ખાસ કરીને પિંકીબેન આપનું શું કહેવું છે કે સમાજમાં આ પ્રકારની જાગૃતિ લાવવા માટે શું કરવું જોઈએ સમાજને બસ અમને કહ્યું ને કે આપણે જાગૃત થવાની જરૂરત છે એટલે સમાજના જે અત્યારની જનરેશન નહીં પણ અમારા પહેલાની જે જનરેશન છે એ લોકોએ હવે વધારે જાગૃત થવાની જરૂર છે કે દીકરો કે દીકરી એવું કંઈ હોતું નથી અત્યારે બંને ઇક્વલ મારા મમ્મી સિંગલ પેરેન્ટ એટલે એમણે મને એકલી ઉછેરી છે મારા ફાધર નથી તો એમણે તો એટલા વર્ષ પહેલા એટલું નહોતું કે આ પણ એમણે એક્સેપ્ટ કર્યું અને એટલા પ્રેમથી એમણે મને ઉછેરી છે અને આજે મને આટલું પણ એ નથી કે મારા ફાધર નથી એમણે મને વધારે સારી રીતે કરી શકે છે એટલે અત્યારે હું જોવા જઉં તો આપણે બધાએ જાગૃતતાની જરૂર છે કે અત્યારે દીકરો કે દીકરી એવું કાંઈ નથી કલ્પના ચાવલા પણ દીકરી બની શકે છે અને સ્પેસ પર પણ જઈ શકે છે અને દીકરાઓ
વધારે દીકરી લાગણી રાખે છે મા બાપની, મારે એ કહેવું છે. સુઝાનબેન આપનું શું કહેવું છે? કારણ કે જે ઘણી વખત એવી પણ મેન્ટાલિટી હોય છે કે બિઝનેસ લેવલ જે છે એના ઉપર ખાસ કરીને પુરુષોનું પ્રભુત્વ જોવા મળતું હોય, અથવા તો પુરુષ જ આ કારકિર્દીમાં સફળ રીતે આગળ વધી શકે, આ બાબતે આપ શું કહેશો? બિફોર ધેટ અગેન તમે એક ડાયલોગ માર્યો કંઈક અત્યારે કે કહેવત મારી દીકરા દીકરીની, તો મારે એના માટે કેવું છે કે દીકરો લોકો કહે છે તાંબાનો લોટો કે પેલું સાફ કરે તો બી, યુ નો ધેટ કહેવત નો, તાંબાનો લોટો કે સાફ કરે તો ધોઈ જાય. મારે એવું કહેવું છે કે દીકરી તો સોનાનો લોટો છે, એને તો ચમકાવવાની જરૂરત જ ના પડે, ચમકતી જ રહે. એટલે વિથ ધીસ માઇન્ડસેટ ધી શુડ બી ટોલ્ડ ટુ ધ પીપલ. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમારો જે બિઝનેસ રિલેટેડ પોઈન્ટ છે એમાં મારે એમ કહેવું છે કે બિઝનેસમાં બી અત્યારે વુમેન આર, તમે સ્ટેટિસ્ટિક્સ જોયા હોય તો થોડા દિવસ પહેલા જ આવ્યું હતું કે અત્યારે ઇન્ડસ્ટ્રીમાં એટલે બિઝનેસમાં ધેર આર અરાઉન્ડ 14% વુમેન ઇન ટુ બિઝનેસ અગર જોવા જઈએ તો, અને બેન્કિંગ સેક્ટરમાં તુલથી વધારે છે. એટલે સ્લોલી થિંગ્સ આર ગોઈંગ ટુવર્ડ્સ પોઝિટિવ એન્ડ ઇટ ઇઝ કમિંગ અપ. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે તમે કહ્યું કે વોટ આર ધ રેમેડીઝ, તો બીજું અત્યારે વી હેવ ગોટ ઇનફ લેજિસ્લેશન, લોસ છે જે આમ અત્યારે આપણે જોયું બી કે લોસ માટે કહી રહ્યા છે કે આ કલમ ને પેલી કલમ નો કરો. બીજું મેં એવું સાંભળ્યું લોકો કહે છે કે બીકોઝ ઓફ ટેકનોલોજી, કે ટેકનોલોજી હોતો નહીં તો આવી રીતે ફિમેલ ફોર્ટિસાઇડ થતો નહીં. પણ મારે ઊંધું કેવું છે, મારે કહું છું કે ટેકનોલોજીનો પોઝિટિવ પોઈન્ટ બી હોય છે, નેગેટિવ પોઈન્ટ બી હોય છે. તો તમે ટેકનોલોજીને યુઝ કરો કે આને સ્ટોપ કેવી રીતે કરાય, એમાં સિમ્પલ ફંડા છે, કોઈ મોટું દિમાગ લગાવવાની વાત નથી. યુ કેન જસ્ટ પુટ અ સ્મોલ એમ્બેડેડ ડિવાઇસ ઇનસાઇડ ઇટ વિથ કે જ્યારે બી જે સોનોગ્રાફી થાય એનું રેકોર્ડિંગ થાય અને એનો એમએમએસ થઈને, જેને કે અત્યારે આજની તારીખમાં પોલ્યુશન માટે આપણે ખબર છે પોલ્યુશન બોર્ડ કંટ્રોલે ચીમની સામે કેમેરાઝ લગાવ્યા છે કે ભાઈ કેટલું પ્રદૂષણ નીકળે છે અને આટલા કિલોમીટર દૂર દેખાય, તો આના માટે શું મોટી વાત છે? સોનોગ્રાફીના યુનિટ પર એસએમએસ નું યુનિટ નાખી દો, એમ ટુ એમ કહેવાય, મોબાઈલ ટુ મોબાઈલ મશીન કહેવાય, અને તમે એના પરથી ક્લિપિંગ લઈને એમએમએસ મારી દો. એટલું સિમ્પલ કામ છે, એમાં આટલી હાઈ તોબા. એટલે ઇટ શુડ બી ડન, યાર કમ ઓન. એટલે યુ શુડ ડુ ટેકનોલોજી ફોર ધ પોઝિટિવ. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે લેટ અસ આપણે જયારે બાળક જન્મીએ છીએ ત્યારે આપણે બર્થ સર્ટિફિકેશન કરાવવા જઈએ છીએ. હવે રૂલ બદલો, રૂલ એવો રાખો કે જે જે વુમન પ્રેગ્નન્ટ છે એ કોઈ બી ડોક્ટર એને જુએ એ પહેલા એનું એનું સર્ટિફિકેટ, એનું રજીસ્ટ્રેશન થઈ જવું જોઈએ. બરોબર, છોકરા છોકરી મટીરિયલ છે એટલે પ્રેગ્નન્ટ વુમનનું રજીસ્ટ્રેશન થવું જોઈએ. અને એટલે ડોક્ટરની એ નૈતિક જિમ્મેદારી થઈ ગઈ કે ભાઈ એનું એનો જયારે જે કાર્ડ બને ને મેડિકલ કાર્ડ બનતો એમાં લખી દે કે ભાઈ આ એનું રજીસ્ટ્રેશન નંબર છે. અને એનાથી આપણને એ બી ખબર પડશે કે કેટલી પ્રેગ્નન્ટ વુમન છે, કેટલા છોકરા થયા, કેટલી. અગર એ સર્ટિફિકેટ હોય તો જ એને બર્થ સર્ટિફિકેટ મળે, ના તો એમને બર્થ સર્ટિફિકેટ ના મળવું જોઈએ. એના માટે બહુ સિમ્પલ છે. અમે અત્યારે આપણે આટલી મોટી મોટી વાત કરીએ છીએ કે આપણે ઓનલાઈન વોટિંગ કરશું ને આ કરશું, અને આટલું સિમ્પલ કામ છે, બધું ઓનલાઈન થવામાં 10 થી 12 મિનિટ લાગતી નથી. તમે આવી સાઇટો બનાવો છો, બેટી બધાઓ ભલે ખુલતી નથી, અત્યારે ટ્રાય કર્યો જોવાની ખોલવાની, પણ કઈ ખુલી નહીં. બેટી વધારો કે વધારો જાગૃતિની અને એ બધી તો જરૂર છે જ. પરંતુ પિંકીબેન ઘણી વખત એવું જોવા મળતું હોય છે કે 3 થી 4 દીકરાઓ હોવા છતાં મા બાપ વૃદ્ધાશ્રમમાં જોવા મળતા હોય છે. હવે એ લોકોને આપ શું કહેવા માંગો છો કે જે લોકોએ પહેલા બહુ અપેક્ષા રાખી હોય છે કે ના અમારે દીકરો જોઈએ છે, દીકરો સાચવશે, ઘડપણની લાકડી કહી શકાય, અને એ જ મા બાપ જયારે વૃદ્ધાશ્રમમાં જયારે એને દીકરાઓ મૂકી આવે છે, વહુ મૂકી આવે છે, ત્યારે ખૂબ દુઃખ થતું હોય છે, શું કહેશો પિંકીબેન? બહુ બહુ સાચી વાત છે તમારી. એટલે હું પહેલા જ મેં કહ્યું કે દીકરો કે દીકરી બંને ઇક્વલ તમે રીતે જુઓ, અને દીકરીઓ ઓલવેઝ મા બાપની વધારે નજીક હોય છે, વધારે લાગણીશીલ હોય છે. આજે મા બાપનો ટાઈમ ખરાબ હોય કે સારા નરસા દિવસો હોય એમાં મેં જોયું છે કે દીકરાઓ કરતા દીકરીઓ એમને વધારે સાથ અને હૂંફ આપતી હોય છે, અને દીકરાના મા બાપ વધારે ઘરડાઘરમાં જોવા મળે છે. દીકરીને જમાઈ મળવા જાય, દીકરોને બહુ મળવા નથી જતા. એ તો હમણાં જ ઘરડાઘરમાં જઈ આવી અને એનો મેં તાજો દાખલો જોયેલો છે. બધા ઘરડા મને મળ્યા અને લોકો એ જ કહેતા હતા કે બેન 3 દીકરા છે, શું કરીએ. દીકરા વાળા લોકો વધારે દુખી છે એવું પણ જોવા મળતું હોય છે. દુખી છે ફેક્ટ. પણ મારે એક ઓર રેકમેન્ડેશન આપવું હતું કે લેટ અસ સે કે તમારી 2 દીકરીઓ છે, કારણ કે બધી સ્ટોરીઝ માં એ જ કહે છે કે અમારી 2 દીકરી હતી એટલે ડોક્ટર બી કહે છે 2 દીકરી છે એટલે ત્રીજી ક્યાં લઉં, એટલે એને મારે કરવું છે, ના તો મારે તો રાખવું જ છે. એટલે એનો ડોક્ટર બી એમાં ઇમોશનલી ઇન્વોલ્વ થાય અને કમર્શિયલ ઇન્વોલ્વ થાય. તો ત્રીજું, ગવર્મેન્ટ કેન ઓલસો હેવ અ સ્કીમ કે અગર તમારી ત્રીજી દીકરી હશે તો વી કેન ફંડ ગર્ભ પરીક્ષણ થાય છે. ખરેખર ખોટી બાબત છે, સંતાનમાં દીકરો હોય કે દીકરી અંતે તે તમારું સંતાન છે, પોતાનો લોહી છે. ખરેખર દીકરો હોય કે દીકરી હસતા મોઢે તેમને સ્વીકારી લેવું જોઈએ, અને જે સમાજમાં જાગૃતિ લાવવાની જરૂર છે તે પણ ખૂબ જ ઝડપથી આવી જોઈએ. તમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.